કેમ છો? આજે આપણે ગુજરાતી વિષયની અંદર અ થી અહ સુધીના સ્વર બોલતા અને ઓળખતા શીખવાના છે. તમારી બધા પાસે પાપા પગલી બુક છે ને, એની અંદરથી આજે હું તમને અ થી અહ સુધીના સ્વર બોલતા અને ઓળખતા શીખવાડીશ. બાળકો, તમારે લોકોએ આ સ્વર છે ને એ લખવાના નથી, બરોબર ને? પરંતુ ખાલી તમારે બોલતા અને ઓળખતા જ શીખવાના છે. તો ચાલો બાળકો, હું તમને બોર્ડ ઉપર અ થી અહ સુધીના સ્વર બોલતા અને ઓળખતા શીખવાડું. તો બધા બાળકો મારી સાથે બોલવાના છે અને સાથે સાથે ઓળખવાના પણ છે. જુઓ બાળકો, આપણે અ થી અહ સુધીના સ્વર આ ખાનાની અંદર લખવાના છે. એટલે હું લખું ને એમ તમારે મારી સાથે બોલતા જવાનું છે, બરોબર? તો ચાલો બાળકો, અહીંયા કયો સ્વર આવશે? આ શું છે? અ અજગર ન અ અજગર ન અ આ છે અ અજગર ન અ અ અજગર ન અ અને અજગર ન અ કહેવાય, બરોબર ને? ત્યારબાદ પછી કયો સ્વર આવશે બાળકો? અજગર ના અ પછી આવશે રેલગાડી, ટ્રેન, એના ઘણા બધા નામો છે. તો આ છે આ આગગાડી નો આ અ અજગર નો અ આ આગગાડી નો આ આગગાડી ના આ પછી બાળકો શું આવશે? ઈ ઈયર નો ઈ. તમારે બધાએ મારી સાથે બોલવાનું છે ને, ઈ ઈયર નો ઈ. બધાએ મારી સાથે બોલવાનું છે અને સાથે ઓળખવાનું પણ છે. ઈ ઈયર નો ઈ. ઈયર ના ઈ પછી શું આવે બાળકો? ઈ ઈસ નો ઈ. ઈ ઈસ નો ઈ. ઈ ઈસ નો ઈ. અ આ ઈ ઈ. ત્યારબાદ શું આવશે બાળકો? કયો સ્વર આવશે? કહેવાય છે ઔષધ નો ઔ.
સંજ્ઞા અવ પછી અની માથી મીંડું અમ અને શું કહેવાય અમ અંબાડીનો અમ અમ અંબાડીનો અમ અંબાડીનો અમ પછી શું આવશે બાળકો અહની બાજુમાં બે હિંડા કરવાના બરાબર અંબાડીનો અમ છે એની પછી શું આવશે અહ અહને શું કહેવાય ખબર છે બાળકો નમઃ શું કહેવાય અહ કહીએ ને તો આપણે અહીંયા શેનો ઉપયોગ કરવાના છે નમઃ તો આપણે અ થી અહ સુધીના સ્વર છે એ તમે લોકો બોલતા અને ઓળખતા શીખ્યા ને તો ચાલો બાળકો હજી આપણે એકવાર રિવિઝન કરીએ અ અજગર ન અ આ આગાડી ન આ ઈ ઈયળ ન ઈ ઈ ઈસ ન ઈ ઉ ઉત્તર ન ઉ ઓ ઉન ન ઉ રુ ઋષિ ન રુ એ એરણ ન એ ઐ ઐરાવત ન ઐ ઓ ઓશિકા ન ઓ ઔ ઔષધ ન ઔ અમ અંબાડી ન અમ અહનું શું થાય નમઃ આપણે પ્રણામ કરીને આમ બી હાથ જોડી એને આપણે કહેવાય નમઃ અને આને કહેવાનું છે અહ તો આપણે અ થી અહ સુધીના જે સ્વર છે ને એ આજે આપણે બોલતા ને ઓળખતા શીખીએ ને તો બાળકો બધાએ ઘરે પાપા પગલી બુકની અંદર આ અહ થી અહ સુધીના સ્વર છે ને તમારે પણ બોલવાના છે અને સાથે સાથે ઓળખવાના છે તો બધા બાળકો ઘરે લેસનમાં અ થી અહ સુધીના સ્વર બોલતા શીખશે.